पुरुषार्थ एजुकेशन चैनल भाणवडमां હું અસવા તેજલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 10 નો બીજો પાઠ રેસનો ઘોડો સમજીએ, જેના લેખિકા છે વર્ષા અડાલજા. વર્ષા ગુણવંતરાય આચાર્ય, પરીક્ષામાં પૂર્ણ નામ પૂછાઈ શકે. વર્ષા ગુણવંતરાય આચાર્યનો જન્મ મુંબઈમાં થયો હતો. તેમણે આકાશવાણી મુંબઈમાં પ્રવક્તા તરીકે કાર્ય કર્યું હતું. રંગભૂમિ સાથે પણ તેઓ સંકળાયેલા હતા. એમના પુસ્તકો છે ગાંઠ છૂટ્યાની વેળા, અણસાર, ખરી પડેલો ટાંકો, રેતપંખી, મારે પણ એક ઘર હોય, ક્રોસ રોડ, એ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. ત્યારબાદ એ સાંજને ઉંબર, વર્ષા અડાલજાની શ્રેષ્ઠ વાર્તાઓ તેમના નોંધપાત્ર વાર્તા સંગ્રહો છે. નાટક અને નિબંધમાં પણ તેમનું પ્રદાન રહેલું છે. તેમને સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ પ્રાપ્ત થયેલા છે. પાઠની અંદર લેખિકા શું સમજાવવા માંગે છે? શિક્ષણનો પાયાનો સિદ્ધાંત આનંદ આપવાનો છે. શિક્ષણનો પાયાનો સિદ્ધાંત કયો છે? આનંદ આપવાનો છે. બાળકને સારું માણસ બનાવવાનો છે, સારું નાગરિક બનાવવાનો છે. પણ આજે વાલીઓની અપેક્ષાઓને કારણે આજનું શિક્ષણ વધુ સ્પર્ધાત્મક બન્યું છે. આજે દરેક ક્ષેત્રમાં હરીફાઈ છે, સ્પર્ધાત્મક શિક્ષણ બની ગયું છે. પરિણામે નાનપણથી જ વધુ ગુણ પ્રાપ્ત કરવાના ભારણને કારણે તેનું બાળપણ છીનવાઈ જાય છે. એ બાબતે લાલ બત્તી ધરતી આ વાર્તા છે. બાળકનું બાળપણ છીનવાઈ જાય છે એ મહત્વની વાત છે. બાળકોને પોતાની રીતે વિકસવા દેવાની શીખ આ કૃતિમાંથી મળે છે. ગઢપણમાં માતા પિતાને પૈસા કરતા પોતાના સંતાનોના સહારાની વધુ ઉપેક્ષા હોય છે. ગઢપણમાં માતા પિતાને પૈસા અને પ્રોપર્ટી કરતા પોતાના સંતાનોના સહારાની વધુ અપેક્ષા, વધુ જરૂર હોય છે. ડોક્ટર બની અને પરદેશ જનાર છોકરા કરતા દેશમાં રહી પરિવાર સાથે આનંદથી રહેતો દીકરો કુટુંબ, સમાજ અને દેશ માટે વધુ આવકાર્ય છે, એવા ઘણા મુદ્દાઓ પર પ્રકાશ પાડતી આ વાર્તા છે. તો આપણે વાર્તાને જોઈએ. વાર્તાના પાત્રો છે વિનુકાકા અને મંજુકાકી, જેમનો દીકરો સૌરભ છે, નીનાબહેન અને સંજયભાઈ, જેનો દીકરો અંકિત છે. બે પરિવાર એક જ સોસાયટીમાં ઉપર નીચેના માળમાં રહે છે. એકબીજા સાથે સારા વ્યવહાર હોવાને કારણે વિનુકાકા બંને છોકરાઓને પોતાના ઘરે હોમવર્ક કરાવે છે, લેસન કરાવે છે. આપણે જોઈએ. વિનુ કાકા વાત વાતમાં હંમેશા કહેતા, નિશાન ઊંચું રાખવું જોઈએ. નિશાન ઊંચું રાખવું એટલે કે આપણું લક્ષ્ય હંમેશા ઊંચું હોવું જોઈએ. બંને છોકરાઓની ઉંમર આ લક્ષ્ય સમજવા જેટલી ન હતી, એટલે અંકિત પ્લાસ્ટિકની ગન એટલે બંદૂક, પ્લાસ્ટિકની બંદૂક ઉપર ઝુમ્મર તરફ, પ્લાસ્ટિકની બંદૂક છે એ ઝુમ્મર સુધી રાખી અને પૂછતો, અંકલ આટલું ઊંચું? નિશાન આટલું ઊંચું હોવું જોઈએ? વિનુકાકા, ચાલ બદમાશ ક્યાંનો? વિનુકાકા ગન લઈ લેતા, પછી નાનકડા અંકિતને બાજુમાં બેસાડી સમજાવતા, બેટા સામાન્ય તો બધા ભણે જીવે, પણ લાંબી લાંબી ડિગ્રીઓ મેળવે, હરીફાઈઓમાં ચંદ્રકો લાવે, ચંદ્રકો લાવવા એટલે મેડલ પ્રાપ્ત કરવા, ટીવીમાં અખબારમાં ઇન્ટરવ્યુ આવે, ટીવી અને અખબાર એટલે કે છાપાઓની અંદર ઇન્ટરવ્યુ આવે, ફોટા છપાય, બસ તબ ક્યા બાત હૈ. આવું સ્ટાર લેવલનું તેઓ પોતાના છોકરાઓને બનાવવા ઈચ્છતા હતા. અંકિત થોડું સમજે ન સમજે, પણ મને એટલે કે નીનાબહેન અને સંજયભાઈને સંતોષ થતો, અંકિતના માતા પિતાને તેથી સંતોષ થતો. અંકિતને સલાહ શિખામણ આપવાની અમારે જરૂર ન રહે. ઘણીવાર બાળકોને મા બાપની વાતો કચકચ લાગતી હોય છે,
જ્યારે વિનુ કાકા અંકિત અને એમના પુત્ર સૌરભને જુદી જુદી રમતો રમાડે, ચોકલેટ આપે અને પછી આવી બધી વાતો કરે. બંનેની ઉંમરમાં જાજો ફરક ન હતો. સાંજે માથે બેસી અને હોમવર્ક પણ કરાવે. ટીવી પર નેશનલ જિયોગ્રાફિક ડિસ્કવરી ચેનલ, ભૌગોલિક ચેનલો શરૂ કરે જેથી જ્ઞાન મળે. વિજ્ઞાન અને જ્ઞાનની ભૌગોલિક ચેનલ શરૂ કરે. મંજુ કાકી આ જોઈ ઘણીવાર કંટાળી જતા. સતત હોમવર્ક કરવાનું, જ્ઞાન માટે ટીવીમાં મનોરંજનને બદલે જિયોગ્રાફિક્સ ભૌગોલિક ચેનલ જોવાની, અને ચોકલેટ આઈસ્ક્રીમ આપી રિશ્વત આપીને પણ છોકરાઓને ભણાવ્યા રાખવાના. મંજુ કાકી ઘણીવાર કંટાળી જતા. મંજુ કાકી, તમે તો છોકરાને જાણે જેલમાં પૂર્યા છે, રમવા જવા દો ને. એને ઘરની અંદર જ રહેવાનું, જાણે કે જેલમાં પૂરાયા છે, રમવા જવા દો ને. એની ઉંમરના છોકરાઓ સાથે જરા ભળવા તો દો, બાળક છે. વિનુ કાકા, સામાન્ય છોકરાઓ સાથે રમી એને શી પ્રાપ્તિ થવાની છે? સોસાયટીના સામાન્ય છોકરાઓ સાથે રમીને એને શું પ્રાપ્ત થશે? મંજુ કાકી, નિર્ભેળ નિર્દોષ આનંદની પ્રાપ્તિ થશે, નિખાલસ આનંદ પ્રાપ્ત થશે, બીજું શું? વિનુ કાકા, જો અત્યારે એના ચહેરા પર આનંદ છે જ ને, અત્યારે ઘરમાં પણ એના ચહેરા પર આનંદ જ છે ને. મંજુ કાકી, કપાળ તમારો એ આનંદ આઈસ્ક્રીમનો છે. 24 કલાક ચોકી કરશો એટલે છોકરો ભણેસરે થઈ જવાનો છે. આઈસ્ક્રીમ લાવી અને આપી છે એ ખાય છે, એનો એને આનંદ છે. ભણવાનો કે હોમવર્કનો નહીં, 24 કલાક એની પર ચોકી પહેરો કરશો એટલે છોકરો શું ભણેસરે થઈ જવાનો છે? વિનુ કાકા, મંજુ મૂર્તિને કંડારવી પડે છે, મૂર્તિને ઘડવી પડે છે, આકાર આપવો પડે છે. દુનિયા તેજ ગતિથી દોડી રહી છે, દુનિયા છે એ ખૂબ ઝડપથી આગળ વધી રહી છે. તીવ્ર હરીફાઈ છે બધા ક્ષેત્રમાં, ખૂબ જ હરીફાઈઓ બધા ક્ષેત્રમાં છે. મંજુ કાકી, તો? વિનુ કાકા, અરે તો લક્ષ્યાંક પર પહોંચવું હોય તો ઘોડો દોડાવવો જ પડશે. મંજુ, જો લક્ષ્યાંક ઉપર આપણે ધારેલા સિદ્ધ કરેલા હેતુ ઉપર એને જો પહોંચાડવો હશે તો ઘોડા દોડાવવા જ પડશે. ઘોડો દોડાવવો એટલે કે ખૂબ મહેનત કરાવવી જ પડશે. હારી ગયેલાનો કોઈ ભાવ પૂછતો નથી. દુનિયાથી અને જિંદગીથી જે હારી જાય છે એનો કોઈ ભાવ પણ પૂછતું નથી. મંજુ કાકી, હે ભગવાન, તમારા ભેજામાં ક્યાંથી આ ભૂસું ભરાયું છે? તમને આવું બધું ક્યાંથી યાદ આવ્યું છે? ગયે મહિને SSC નું પરિણામ આવ્યું, ઝુંપડપટ્ટીનો છોકરો પહેલો આવ્યો કે નહીં? મંજુ કાકી છે એ વિનુ કાકાને સમજાવવા માંગે છે કે આખો દિવસ ભણાવ્યાથી જ છોકરો પાસ થાય તેવું નથી. વિનુ કાકા, તારી સાથે માથાકૂટ નકામી છે. આવતા મહિનાથી સૌરભના કોમ્પ્યુટર ક્લાસ શરૂ થશે. આ વાત સાંભળી મંજુ કાકી વિફર્યા, ગુસ્સે થયા. અત્યારથી 5મા ધોરણથી ક્લાસ? સૌરભ, ના પાડી દે બેટા પપ્પાને, જોઉં છું કેમ તને પરાણે લઈ જાય છે. મંજુ કાકી છોકરાને સૌરભને કોમ્પ્યુટર ક્લાસ માટે ના પાડી દેવા કહે છે. સૌરભે તરત કહી દીધું, ના મમ્મી, મારે કોમ્પ્યુટર શીખવું જ છે, પછી ક્લાસમાં મારો વટ પડી જશે. 5મા ધોરણમાં ભણતા છોકરાને નવું જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા છે, સમય એમાં જ જતો રહેશે એને ખ્યાલ નથી. મંજુ કાકીએ બે હાથ જોડ્યા, હે માતાજી, બાપ દીકરા બેયને સાથે સદબુદ્ધિ આપજો, બાપ દીકરા બંનેને સાથે સારી બુદ્ધિ આપજો. એ સાંજે વિનુ કાકા ઘરે આવ્યા. આમ તો એક જ મકાનમાં ઉપર નીચે અમે રહીએ. મંજુ કાકી, વિનુ કાકા અને તેમના પુત્ર વચ્ચે આ સંવાદ થયા પછી સાંજે વિનુ કાકા નીનાબહેન અને સંજયભાઈના ઘેર જાય છે. આમ તો અવારનવાર ઉપર નીચે રહેતા એટલે ઘરે જવાનું થતું, અને સૌરભ સાથે અંકિતને ઘણીવાર એ ભણાવે એટલે એમના આવવાની નવાઈ નહોતી. પણ આજે તો એ ખાસ આવ્યા હતા. એમનો આગ્રહ હતો કે સૌરભની સાથે અંકિતને કોમ્પ્યુટર ક્લાસમાં દાખલ કરવો. સૌરભની સાથે સાથે અંકિતને પણ તમે કોમ્પ્યુટર ક્લાસમાં મોકલો.
હું અને સંજય ખુશ થયા. નીના બહેન અને સંજયભાઈ તો ખૂબ ખુશ થયા. વિચાર સરસ હતો, જો કે ફી ઘણી વધારે લાગી. એમનો વિચાર સારો હતો, અત્યારથી જ કોમ્પ્યુટર બાળકો શીખશે, પણ ફી ઘણી વધારે હતી. પણ સંતાનના ભવિષ્ય માટે થોડી વધુ મહેનત કરીશું, વિચારી અમે પણ અંકિતને કોમ્પ્યુટર ક્લાસમાં દાખલ કર્યો. સંતાનના ભણતરની ચિંતા કરવી કરવાની છે, ફીની નહીં, એમ વિચારી અંકિતને કોમ્પ્યુટર ક્લાસમાં દાખલ કર્યો. અઠવાડિયામાં 3 દિવસ સાંજે 2 કલાક અને રવિવારે 4 કલાક. અંકિતના અને સૌરભના ટ્યુશન ક્લાસનો સમય અઠવાડિયામાં 3 દિવસ સાંજે 2 કલાક અને રવિવારે 4 કલાક હતો. જોકે અંકિત નારાજ હતો, પણ બાળક પોતાનું ભલું બુરું ક્યાંથી સમજી શકે? અંકિતને કોમ્પ્યુટર ક્લાસમાં જવું ન હતું, તેથી તે ગુસ્સે થયેલો હતો. પણ બાળક પોતાનું સારું કે ખરાબ વિચારી શકતો નથી. ઘરથી નજીકના બાલમંદિરમાં હું સાંજે ગરીબ વસ્તીના બાળકોને ભણાવતી હતી. હું એટલે નીના બહેન ગરીબ વસ્તીના બાળકોને ભણાવવાનું તેઓ કામ કરતા હતા. એ કામ માટે પગારનો તો કોઈ સવાલ જ ન હતો. કોઈ પણ જાતનો પગાર તો એના માટે લેતા જ નહીં. હું ખૂબ ઉમળકાથી, ખૂબ જ ઉત્સાહથી એમને ભણાવતી હતી. એ બાળકો પણ મારી સાથે હળી ગયા હતા. તોય ભારે હૃદયે મેં એ કામ છોડી દીધું, કેમ કે તેનાથી કોઈ પણ આવક હતી નહીં અને અંકિતની ફી માટે ટ્યુશન કરવા લાગી. અંકિતની ફી ભરવા માટે ટ્યુશન ક્લાસ જરૂરી હતા, તેથી ગરીબ વસ્તીના બાળકોને ભણાવવાનું છોડી દીધું. હું સંજયને ઘણી વાર કહેતી, આપણે કેટલા નસીબદાર છીએ કે વિનુકાકા આપણા પાડોશી છે. આપણે ઘણા નસીબદાર છીએ કે વિનુકાકા આપણા પાડોશી છે, તેથી સૌરભ સાથે અંકિતનું ઘડતર થઈ રહ્યું છે. અને મંજુકાકી છે એ વાત આ વાત સાંભળતા એના ઘરે પહોંચે છે. તેનું ઘડતર નીના બહેન મંજુકાકી આવીને કહે છે. એક દિવસ મંજુકાકીએ રીતસર મારી પર હલ્લો કર્યો. આ વાત સાંભળતા એક દિવસ મંજુકાકી પહોંચી ગયા અને રીતસર હલ્લો એટલે કે શબ્દોથી આક્રમણ કર્યું. આ ટાકણાના ઘા ટોંચી ટોંચીને બિચારા જીવને સી પીડા થાય છે તે તમને નથી દેખાતી? ટાકણાના ઘા ટોંચી ટોંચીને એટલે કે પરાણે મહેનત કરતા હશે તો આ બિચારા જીવોને સી પીડા થાય છે એ તમને નથી દેખાતી? નીના બહેન, જુઓ મંજુબહેન, આપણે મધ્યમ વર્ગના માણસ, તમારી કે મારી પાસે કોઈ ઇન્ડસ્ટ્રી નથી. આપણી પાસે કોઈ ઇન્ડસ્ટ્રી એટલે કે ઉદ્યોગો નથી કે દીકરાને સીધો એર કન્ડિશન્ડ કેબિનમાં બેસાડી દઈએ. એર કન્ડિશન કેબિન એટલે કે એસીવાળી ઓફિસમાં બેસાડી દઈએ. અત્યારથી મહેનત નહીં કરીએ તો એ લોકો આગળ કેમ આવશે? જો આપણે અત્યારથી મહેનત નહીં જ કરીએ તો એ લોકો આગળ નહીં આવી શકે. એટલે 5મા ધોરણથી જ એમને બધા ક્લાસ કરવા ફરજિયાત છે, એમને શીખવાડી દેવું જોઈએ. મંજુબહેનની આંખ ભીની થઈ ગઈ. તમારી વાત હું નથી સમજતી. હું માં છું, દુશ્મન તો નથી ને? તમારી વાત મને કંઈ સમજાતી નથી. હું પણ માં છું, દુશ્મન તો નથી ને? નીના બહેન, તો પછી? મંજુ કાકી, પણ ખરું પૂછો તો હું એકલી પડી ગઈ છું. એ બાપ દીકરાની જાણે અલગ દુનિયા છે અને હું માત્ર ઉંબરે ઊભી છું. મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે. હરીફાઈમાં ઉતારવા માટેનો ઘોડો હોય તેને જેમ દોડાવી એને રિહર્સલ કરાવી અને શીખવાડવું પડે તેમ મારા દીકરાને દોડાવી રહ્યા છે. નીના બહેન, વિનુ કાકાને તમારે માટે ખૂબ લાગણી છે. મંજુ કાકી, નહીં જાણતી હું, પણ કોણ જાણે મનમાં ઊંડે ઊંડે ખોટું લાગે છે. નીના બહેન, અરે નાના મંજુ કાકી, થોડા વખતમાં બધું ઠીકઠાક થઈ જશે. મંજુ કાકી, તો તમારા મોંમાં ઘી સાકર લ્યો જાઉં.